नमस्कार दर्शक मित्रों, वेब संकुलना नवा शो गुजरातनी यश गाथामां आप सर्वनुं स्वागत छे। आ शोमां आपणे गुजरातना अलग अलग जे सांस्कृतिक विरासतना स्थळो छे તે સ્થળો પર રૂબરૂ જઈને તે સ્થળોની સાંસ્કૃતિક અને કેટલીક ઐતિહાસિક બાબતો વિશે ચર્ચા કરીશું। નમસ્તે વેબ સંકુલ, આજે આપણે અમદાવાદ સિટીની અંદર એટલે કે હેરિટેજ સિટીમાં છીએ અને આજે જે અમદાવાદની અંદર હેરિટેજ વોકનું આયોજન થાય છે એ વોકને આપણે તમારી સામે રૂબરૂ કરાવવું છે। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો અમારી સાથે હેરિટેજ વોકની યાત્રા પર। આપણે હેરિટેજ વોકની શરૂઆત કરી, પહેલું સ્થળ જોયું કાલુપુર સ્વામિનારાયણ મંદિર, બીજા સ્થળ ઉપર છે દલપતરામ ચોક। ગુજરાતી સાહિત્યમાં જ્યારે દલપતરામનું નામ આવે તો આપણને ખબર છે સુરેન્દ્રનગરના વઢવાણની અંદર એમનો જન્મ થયો। સ્વામિનારાયણ સંપ્રદાયના જે બ્રહ્માનંદ સ્વામી હતા એ બ્રહ્માનંદ સ્વામીના સંપર્કમાં આવતા એમના જીવનમાં પરિવર્તન આવ્યું, એમને પોતાને ગુરુ પણ બનાવ્યા અને આજે આ સ્મારક તમે જોવો છો, અહીંયા પહેલાં એમનું મકાન હતું, આજે એમનું મકાન તમને જોવા નથી મળતું, પરંતુ એમની સ્મૃતિમાં એક ચોક બનાવવામાં આવ્યો છે। મારી સાથે દલપતરામની એક સરસ મજાની પાષાણની બનેલી, કાળા પથ્થરની બનેલી એક પ્રતિમાને પણ તમે જોવો છો। તો આ બીજું સ્થળ છે હેરિટેજ વોકનું, દલપતરામ ચોક। મિત્રો, હેરિટેજ વોકમાં આપણે આગળના લોકેશને છીએ, મારી સાથે અત્યારે જે કેમેરામેન છે અમે આગળ જઈ રહ્યા છીએ। અમદાવાદ સિટીની વાત કરી તો મુખ્ય રસ્તા પર જ્યારે આવી ત્યારે થોડુંક ટ્રાફિક પણ તમને જોવા મળશે, તો એ ટ્રાફિકની સાથે સાથે આપણે હેરિટેજ કલ્ચર જે છે અમદાવાદનું એને પણ ઉજાગર કરી રહ્યા છીએ। આવી ગયા છીએ આપણે હાજા પટેલની ફોર્ડ પાસે। તો આપણે મિત્રો અમે છીએ કાલા રામજી મંદિર ખાતે। આ કાલા રામજી મંદિર એટલે કે ભગવાન શ્રી રામની અહીં કાળા પથ્થરમાંથી બનેલી મૂર્તિ છે। એવું કહેવાય છે કે આ મૂર્તિ એવા પથ્થરોમાંથી બનાવવામાં આવી છે કે જે પ્રાચીન સમયમાં એ પથ્થરોનો ઉપયોગ સોનાના ચકાસણી માટે થતો હતો, એટલે કે સોનાની ધાતુ ઓરિજિનલ છે કે નહીં તે નક્કી કરવા જે પથ્થરો વપરાતા એ પથ્થરમાંથી આ મૂર્તિ બનાવવામાં આવી છે। તો આ છે કાલા રામજી મંદિર। મિત્રો, તો હવે આપણે છીએ કાલારામ મંદિર જે પોરની અંદર છે એ પોરની બહાર ઊભા છે। તમે જોવો છો કે મારી પાછળ હવેલી છે અને આ હવેલીમાં આ નીચેના ભાગમાં જ આ મંદિર આવેલું છે। આપણે મંદિરની અંદર ગયા, તમે એક વાતને નોટિસ કરી કે આજે ભગવાન રામની મૂર્તિ જે છે આ મંદિરમાં એ બેઠેલી અવસ્થામાં, જનરલી તમે ઘણા બધા રામ મંદિર જોતા હશો ત્યાં ભગવાન રામની મૂર્તિ તમને ઊભેલી અવસ્થામાં જોવા મળશે, પણ અહીંયા બેઠેલી અવસ્થામાં જોવા મળતી આ મૂર્તિ તમને કંઈક વિશિષ્ટ અનુભૂતિ કરાવે છે। આપણે અમદાવાદની પોળોમાંથી જે અમદાવાદનું સાચું હેરિટેજ છે, અમદાવાદનું જે ધબકતું કહી શકાય એ ધબકતો વારસો છે આ પોળો,
તમે એકવાર મારા કેમેરામેન સાથે જુઓ કે જે આ પોળો છે, પોળોની અંદર સાંકડા રસ્તાઓ છે, મકાન ઘણા નાના છે, પણ પોળની વિશેષતાઓ ઘણી બધી હતી. એ વખતે હવા ઉજાસની જરૂર નથી, અંદર લોકો હળીમળીને રહેતા હતા, ખૂબ નાના પણ મોટા બંગલાઓ હતા. તમે જુઓ છો એની કાસ્ટ કલાની કોતરણીઓ પણ ગજબ છે, સાથે બે ત્રણ માળના ઉપર મકાન પણ હોય. તમને એમ થાય કે લોકો કઈ રીતે એડજસ્ટ કરતા હશે, તો એ જ આ પોળોની સાચી ખાસિયત છે અને એ જ અમદાવાદનું આ જીવન હતું. તો આ જે મૂર્તિઓ છે એ કાસ્ટ કલાની મૂર્તિઓ આજે તમને પોળની અંદર જોવા મળે છે. આ પોળની એક ખાસિયત છે કે જે હવેલીઓ હતી ને એના મોટા ભાગનો જે ભાગ હતો ને એ લાકડાનો બનેલો હતો. અહીંયા તમે જુઓ છો કે આ બાજુ એક આખી લાકડાની હવેલી છે ને એના પિલર પણ તમને લાકડાના બનેલા જોવા મળે છે. તો આવી રીતે આ પોળનું એક હેરિટેજ કલ્ચર એ વખતે આપણને જોવા મળતું હતું. અત્યારે આપણે છીએ એક એવી જગ્યાએ કે એ વખતના એન્જિનિયરિંગની કમાલ તમને દેખાડવી છે. તમે ક્યારે મિત્રો સાંભળ્યું છે કે પોળમાં ક્યારે વરસાદ આવવાથી પાણી ભરાયા હોય? નહીં ને. તો એ વખતની વાસ્તુકલા કંઈક ગજબ હતી. તમે જુઓ છો મારી સાથે અહીંયા મારી બાજુમાં એક મોટો થાંભલો છે. આ થાંભલાની ઉપર તમે જુઓ છો તો આ વેન્ટિલેશન માટે આનો ઉપયોગ એ જમાનામાં થતો હતો. અત્યારે પણ તમારા ઘરમાં જ્યારે ટોયલેટ બાથરૂમ તમે બનાવો છો તો વેન્ટિલેશન માટે એક પાઇપ ઊભી કરો છો, તો એ જ પાઇપ અહીંયા આવી લોખંડની ઊભી કરેલી છે. કેમ કે અહીં નીચેથી જ જૂના અમદાવાદની ગટર લાઈન નીકળે છે અને એ પહેલાં અહીંયા મકાનો અત્યારે ઊંચા છે પણ ત્યારે આટલા ઊંચા નહોતા. અત્યારે આ મકાનથી ઊંચો વેન્ટિલેશન પાઇપ બનાવવામાં આવ્યો કે જેથી જે એમાંથી દુર્ગંધ મારતો ગેસ કે હવા ઉત્પન્ન થાય એ બહાર નીકળે. તમે જુઓ છો કે ઉપર એક તીર પણ મારેલું છે આની અંદર. એ તીર શું છે? તો કે એ તીર એ ગટરનો ઢાળ દેખાડે છે કે વહેણ પાણીનું કઈ બાજુ છે. તો એ વખતની આ એક ગજબ વાસ્તુકલા ને એ વખતના એન્જિનિયરોની કમાલ દર્શાવતી એક આ વેન્ટિલેશન પાઇપ તમે આને કહી શકો છો. તો મિત્રો આપણે છીએ અહીંયા શાંતિનાથની પોળની અંદર. આ પોળ ખાસ તો શાંતિનાથના દેરાસર માટે જાણીતી છે. અહીંયા મારી બાજુમાં તમે જુઓ છો આ ભવ્ય શાંતિનાથનું દેરાસર છે. એના ઉપરની શિલ્પકલા તમે જુઓ, એક આકર્ષિત કરતી શિલ્પકલા છે. વચ્ચે એવું કહેવાય છે કે આ જે શિલ્પ છે એ ઇંગ્લેન્ડના રાણીનું છે ને એ પોતે હાથમાં સિતાર લઈને બેઠા છે અને બાજુમાં બે સ્માઇલિંગ સિંહ તમને જોવા મળે છે. તો એ વખતની કંઈક પરિસ્થિતિને વ્યંગાત્મક રીતે રજૂ કરતું આ શિલ્પ શાંતિનાથના દેરાસરમાં છે. અહીં શાંતિનાથ તીર્થંકરનું આ એક ભવ્ય દેરાસર કહી શકાય. ચલો મિત્રો આપણે શાંતિનાથની પોળની બહાર ઊભા છીએ. અહીંથી શાંતિનાથની પોળમાં અંદર જવાય છે. આપણે જે દેરાસર જોયું એ બહુ પુરાણું દેરાસર છે, બહુ જૂનું છે. 1923ની અંદર વખતચંદ મલીચંદ દ્વારા એ દેરાસરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એ મંદિરની અંદર તમે જુઓ છો કે મંદિરમાં શાંતિનાથ ભગવાનની એક ઊભી પ્રતિમા પણ છે. એટલે બહુ જૂનું, પહેલાંના સમયમાં લાકડાના દેરાસર બનતા હતા. જ્યારે 1026માં મોહમ્મદ ગજનવીનું આક્રમણ થયું એ પછી આપણને ખબર છે આ દેરાઓ સેના બનવા માંડે છે, પથ્થરના બનવા માંડ્યા. એ પહેલાં પણ આપણને ખબર છે એક ઉદ્યન મંત્રી હતો, એને કુંદરને જોયો, ત્યાર પછી પણ આ મંદિરો પથ્થરના બનાવવામાં આવ્યા. આ પહેલાં મંદિરો દેરાઓ જે છે એ લાકડાના બનાવવાના હતા. તો એ જ પ્રમાણે આ દેરાસર પહેલાંના સમયમાં લાકડાનું હતું, અત્યારે તમને આ પથ્થરનું જોવા મળે છે. આપણે આજે એક એવા સ્થાપત્ય પાસે ઊભા છીએ કે 2001માં જ્યારે 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છતાં પણ આ એક ઇમારતને કશું નથી. તમને ખબર છે પોળોની ઇમારતો અમદાવાદની સ્થાપના વખતની છે. જ્યારે અહમદ શાયા શહેર વસાયું ત્યારે પોતે પણ મુરતની પોળમાં રહેતો હતો. તો એમ કહેવાય છે આ એન્શિયન્ટ ઇમારતો જે છે આજે ભૂકંપ પછી પણ અડીખમ ઊભી છે. તમને ખબર હોય કે ભૂકંપની અંદર ઘણી બધી આધુનિક ઇમારતો પણ પડી ગઈ છે, પણ આવી ઇમારતોને કશું જ નથી થયું. જ્યારે આના પાછળ સંશોધન કરવામાં આવ્યું ત્યારે ખબર પડે છે કે આ ઇમારતના પાયામાં લોખંડ નહીં પણ પાઇન વુડનો ઉપયોગ થયો છે. તો એ પાઇન વુડ ઉપર જે સિમેન્ટનો સ્લેબ આવે એના ઉપર ફરી પાછું પાઇન વુડ,
तो आ प्रकारनी इमारतो बनावामां आवती हती ने जे अत्यारे पण मजबूत छे। कहेवाय छे के आना पछी पण इनकेस फ्यूचरमां कोई भूकंप आवशे तो पण आ इमारतोने कशुं ज थवानुं नथी। આપણે છીએ કુવાવાળા ખાંચાની અંદર। આ કુવાવાળા ખાંચાની વાત કરી તો એની ખાસિયત શું છે? આ કુવાવાળા ખાંચાની ખાસિયત છે કે આની અંદર ચાર મકાનો છે અને ચારે ચાર મકાનો અલગ અલગ શૈલીના છે, મુઘલ, મરાઠા, યુરોપિયન અને પર્શિયન। આ ચાર શૈલીની અંદર બનેલા અલગ અલગ મકાનોની વિશેષતા તમે અહીંયા જુઓ છો કે આવા હોલ રાખેલા છે। એવું કહેવાય છે પેલા આ હોલની અંદર પોપટ પોતાના ઘર બનાવતા હતા, પરંતુ અત્યારે આ કલ્ચર નથી જોવા મળતું। પણ હા, આ સાંકડી શેરીની અંદર તમને જે મકાન જોવા મળે છે, ચારે ચાર મકાનો બધા અલગ અલગ શૈલીની બાંધણી ધરાવે છે। આપણે આ પોરમાં વાત કરી એમ કે ચાર પ્રકારની અલગ અલગ શૈલીના મકાનો છે। તમે જોવો છો કે આ મારી પાછળનું જે મકાન છે, આ મકાનના દરવાજા ઉપર તમને એક મરાઠા શિલ્પ જોવા મળે છે। જે મરાઠાઓની જે પર્ટિક્યુલર હેટ હોય, ટોપી હોય એમની, એ ટોપી ઉપરથી કહી શકાય કે આ મંદિર, આ જે મકાન છે એ મરાઠા શૈલીનું છે। અહીંયા તમે જુઓ છો કે કાસ કલાના જે નેજવા છે, સરસ મજાના અહીંયા આને નેજવા કહેવાય, હવેલી સ્થાપત્યમાં આને નેજવા કહી છે ને, નેજવા ઉપર તમે જુઓ છો કે સરસ મજાની ફેરી ટેલ્સ જે છે એની પ્રતિમાઓ છે, અને આ ફેરી ટેલ્સની પ્રતિમાઓ જે યુરોપિયન આર્કિટેક્ટને દર્શાવે છે, મતલબ કે આ યુરોપિયન શૈલીનું મકાન કહી શકાય। એ સિવાય તમે અહીંયા જુઓ છો મારી પાછળ આ મકાનના નેજવા, તમે જુઓ કે એની અંદર દ્રાક્ષના ઝુમખાઓ છે। આ દ્રાક્ષના ઝુમખાઓ એટલે કે વાઇનનું પ્રતીક, જે ફારસી શૈલીનું આપણને ઉદાહરણ કહી શકાય। તો આમ આની અંદર તમને અલગ અલગ શૈલીના મકાનો પણ જોવા મળે છે આ પોરની અંદર, એટલે આ ખાંચાનું નામ છે કુવાવાળો ખાંચો, અને જેમાં તમને અલગ અલગ શૈલીના મકાનો જોવા મળશે। તો આગળ વધીએ હવે હેરિટેજ વોકમાં। આપણે જેમ વાત કરી હતી એમ આગળ કે આ પોરની અંદર તમને દિવાલો ઉપર પોપટના ગોખલાઓ જોવા મળે છે, જે આગળ પણ છે। આપણે શરૂઆતમાં જ્યારે પોરનું ડિસ્ક્રિપ્શન આપ્યું ત્યારે પણ મેં તમને બતાવ્યા હતા, અહીંયા તમને બહુ બધા ગોખ જોવા મળે છે। ઘણા ગોખ બુરાઈ પણ ગયા છે, પણ આજે પણ એ જૂના કલ્ચરને ઉજાગર કરતા એની નિશાની રૂપે ઘણા ખરા ગોખ તમને જોવા મળશે। ઇવન તમે આ બાજુ જોવો ને તો પોપટ બેઠેલા પણ જોવા મળે છે। હજુ ભાઈ એકવાર દેખાડો ને અમારા દર્શક મિત્રોને કે પોપટ પણ અહીંયા છે, મતલબ એના ઉપરથી આને પોપટના ગોખ કહેવાય છે। આપણે અહીંયા છીએ ડોડિયા હવેલી, એ કહી શકાય ને હવેલીની અંદર કાસ કલાના ઉત્તમ નમૂનામાંથી એક હવેલી, એટલે કે આ ડોડિયા હવેલી। આ પણ હેરિટેજ વોકમાં તમે રસ્તામાં જશો તો રસ્તાની અંદર આવશે, એક સરસ મજાની આ ઇમારત છે। તો મિત્રો આપણે આગળ જઈએ હેરિટેજ વોકમાં, તમને રસ્તામાં જે આ દેખાય છે આ વૈષ્ણવ સંપ્રદાયની હવેલી છે। હવેલીની ઉપર તમે જુઓ છો બ્રિજ તમને જોવા મળે, અત્યારે તમે રસ્તા ઉપર મોટા મોટા બ્રિજ જોતા હશો, પણ આ બ્રિજ જે હવેલીને મકાન સાથે જોડતા બ્રિજ તમને પણ અહીંયા જોવા મળે છે। તો સરસ મજાનું આ એક કહેવાય ને અચરજભર્યું સ્થાપત્ય કહી શકાય ને આ હવેલી, એટલે કે વૈષ્ણવ સંપ્રદાયની કે જે કૃષ્ણ ભગવાન સાથે જોડાયેલી હવેલીઓ કહી શકાય। હતા આવા
સાચા હો તમે જોવો કે આ એક સિંગલ રસ્તો અંદર ઘણા બધા મકાનો અને આની અંદર લોકો રહેતા આ જિંદગીની કઈક મજા કઈક અલગ છે સાચી સંસ્કૃતિ તમે જોવો કે એક જ પ્રવેશ દ્વાર અને અંદર ઘણા બધા મકાનો અને એ તમે મકાનોને અંદર જોશો તો એમ થાય કે આ મકાનોમાં લોકો કઈ રીતે રહેતા હશે તમે જોવો છો કે મને જોઈને આ ભાઈ મને એમને એમ છે કે કોઈ અજાણ્યો માણસ કોડમાં આવી ગયો એટલે આવા લોકો આવા વફાદાર મિત્ર પણ કોડની રક્ષા કરતા હતા ભાઈ ભાઈ બરાબરીની પોળનો સરસ મજાનો એમ કહી શકાય માર્કેબલ પિલર અહીંયા જોઈ શકાય છે અહીંથી નીકળતા રસ્તાની અંદર જે ચાની ગરમાગરમ ખુશ્બુ અને એની સાથે કહેવાય ને સવારમાં નાસ્તાની જે ખુશ્બુ આવે છે ને મિત્રો ગજબ છે આ છે અમદાવાદનું હેરિટેજ આપણે છીએ હેરિટેજ વોકના આગલા પડાવ એટલે કે અષ્ટપાદજી મંદિર આ મંદિરની અંદર ત્રણ પ્રતિમાઓ છે મહાવીર સ્વામીની પણ છે અષ્ટપાદજી ભગવાનની છે અને સાથે છે ઋષભદેવની પ્રતિમા કહેવાય છે કે આ જિનાલય 19મી સદીની અંદર મગનલાલ દ્વારા બાંધવામાં આવ્યું મગનલાલ શેઠ દ્વારા બાંધવામાં આવેલું તો એક સરસ મજાની એ વખતની કલા શૈલીને રજૂ કરતું આ દેરાસર એકદમ તમે કહી શકાય ને કે બેનમૂન છે તમે પાછળ જુઓ એની કોતરણી કેવી છે ગજબનાક એ સિવાય તમે એની અંદર જુઓ તો 52 દેરીઓ પણ બનાવવામાં આવી છે તો આ અષ્ટપાદજી મંદિર આપણે એક હેરિટેજ વોકનું સ્ટોપ છે તો હવે આપણે છીએ દોશીવાડા પોરની એક્ઝેટ બહાર આ પોરમાં જ આપણે અત્યારે એક મંદિર જોયું અષ્ટપાદજી મંદિર અહીંયા પાછળ તમે જોવો છો એક ફેમસ હવેલી છે હરકુંવર શેઠાણીબાઈની હવેલી તમે અઠીસિંહનું નામ સાંભળેલું છે એમના નામ ઉપરથી આજે જે અઠીસિંહના દેરા અમદાવાદ ખાતે છે એમના પત્નીની આ બનાવેલી હવેલી છે આ એકમાત્ર કહેવાય છે હવેલી કે કોઈ સ્ત્રીના નામ પરથી છે એનું આર્કિટેક્ચર પોર્શન જુઓ તમે એના નેજવા જુઓ કે એની અંદર ઉત્તમ કાસ્ટ કલા પણ જોવા મળે છે અહીંયા તમે જોવો છો કે આ એક સિંગલ પાઇન વુડમાંથી બનાવેલા ઘણા બધા કોતરણીઓ છે જે ઇન્ડો ચાઇનીઝ વાસ્તુકલા પણ દર્શાવે છે તો એક પ્રકારની આ કાસ્ટ કલાની ઉત્તમ હવેલી કહી શકાય હરકુંવર શેઠાણીની અહીંયા તમે આ જોવો છો ગાંધી રોડ ઉપર આવેલો આ ફર્નાન્ડિસ બ્રિજ કે આ જગ્યા તમને ખબર છે બુક્સ ખરીદવા માટે ખૂબ જ જાણીતી છે તો આ છે ફર્નાન્ડિસ બ્રિજ ગાંધી રોડ આ છે મુહૂર્તની પોર આ મુહૂર્તની પોળની વાત કરીએ તો આપણે અહમદ શાહ જ્યારે અમદાવાદ આવેલા ત્યારે આ જ જગ્યાએ રહેતા હતા પહેલાં તો અહીંથી જ એમને અમદાવાદ શહેર વસાવવાની સ્થાપના કરી તો એ મુહૂર્તની પોળ છે આ જગ્યા માણેક ચોક અંતર્ગત આવે છે તો એ આ મુહૂર્તની પોળ છે તો મિત્રો આ તમે જુઓ છો આજથી 100 થી 125 જેટલા વર્ષ જૂનું આ અમદાવાદનું સૌથી જૂનું સ્ટોક માર્કેટ છે તો આ સ્ટોક માર્કેટ માટે બહુ જાણીતી ઇમારત છે એકદમ યુરોપિયન આર્કિટેક્ચર શૈલીની અંદર બનેલી છે ગજબ ઇમારત કહી શકાય આને મિત્રો અત્યારે આપણે છી માણેક ચોકની અંદર કહેવાય છે કે જ્યારે અહમદ શાહ
પાટણથી અમદાવાદ વસાવવા આવે છે ત્યારે આ માણેક ચોક ખાતે એ આ શહેર બાંધવાની શરૂઆત કરે છે। આ માણેક ચોકના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં જ પહેલી ઈંટ મુકાઈ હતી, એમ કહેવાય છે। મૂળ આ જગ્યા માણેકનાથ બાવાની હતી, એટલા માટે આ જગ્યા એના નામ પરથી માણેક ચોક તરીકે ઓળખાય છે। અત્યારે આપણે છીએ અમદાવાદની જે મૂળ જગ્યા કે જે કહેવાય ને અમદાવાદીઓનું હૃદય, ખાણીપીણીનું બજાર એટલે કે માણેક ચોક। જ્યારે અહમદ શાહે 1411ની અંદર અમદાવાદ ઉપર આક્રમણ કર્યું આ શહેર વસાવવા માટે, આપણને ખબર છે એક વખતે કર્ણાવતી નગર તરીકે ઓળખાતું, અને આ નગર ઉપર જ્યારે આક્રમણ કર્યું અને પોતે અહીંયા મુહૂર્તની પોળમાં રહીને આ નગરની ફરતે કિલ્લો બનાવવાની શરૂઆત કરી, ત્યારે કહેવાય છે કે આ જગ્યા મૂળ માણેકનાથ બાવાની હતી। એટલે પોતે આખો દિવસ પોતે ગોદડીઓ બનાવે, રાત્રે એના દોરા ખેંચે, તો આ કોટ બનતો નહીં, કપડથી પોતે માણેકનાથ બાવાને કેદ કરી લે છે। અને આજે એ માણેકનાથ બાવાની સમાધિ અહીંયા તમે જોઈ શકો છો। આપણને ખબર છે અમદાવાદ શહેરની સ્થાપના 26 ફેબ્રુઆરી 1411ના દિવસે થઈ, તો એ દિવસે એમ કહેવાય કે 1411માં જ એમની સમાધિ અહીંયા બનાવવામાં આવી, અને ત્યારથી આ જગ્યા એમના નામ ઉપરથી માણેક ચોક તરીકે ઓળખાય। રાત્રે આવો તો એક જીવંત જાગતું બજાર એટલે કે ખાણીપીણી માટે આ જગ્યા ખૂબ જ જાણીતી છે। મિત્રો, હેરિટેજ વોક આગળ વધીને અત્યારે પહોંચ્યા છીએ આપણે બાદશાહ અહેમદ શાહના મકબરા પાસે। બાદશાહ અહેમદ શાહે આ શહેર વસાવ્યા પછી 1411માં જ્યારે આ શહેર બનાવ્યું ત્યારે એમના અવસાન પછી આ જગ્યા પર એમને દફનાવવામાં આવ્યા છે। આ જગ્યા એટલે કે બાદશાહનો હજીરો છે, તમે જોઈ શકો છો। આની એક્ઝેક્ટ સામે રાણીનો હજીરો પણ છે, એની મુલાકાત આના પછી આપણે લઈએ। અત્યારે ઊભા છીએ આપણે બાદશાહના હજીરાની એક્ઝેક્ટ સામે આવેલો રાણીનો હજીરો। અહમદ શાહના પત્નીને અહીં દફનાવવામાં આવ્યા છે, એમના બેગમને અહીંયા દફનાવવામાં આવ્યા છે। સાથે અહીંયા ઘણી બધી બીજી પણ કબર છે, પણ એ કબર કોની છે એનો ઉલ્લેખ નથી। પણ હા, બાદશાહ અહમદ શાહના બેગમ તથા જે મહમદ બેગડા હતા એમની બેગમની પણ કબર અહીંયા એક છે। તો ખાસ આ રાણીનો હજીરો છે અને આપણે એક હજીરો બાદશાહનો છે। બાદશાહ અને રાણીનો હજીરો બંને એકબીજાની સામસામે આવેલા છે। આ જે એક એવા ભવ્ય ઇમારત પાસે આપણે આવીને ઊભા છીએ, છેલ્લે આ ઇમારત છે જામા મસ્જિદ। અમદાવાદની અંદર આવેલી આ સૌથી મોટી મસ્જિદ અને સાથે આ ગુજરાતની પણ સૌથી મોટી મસ્જિદ છે। ચાલતા ચાલતા વાત કરીએ તો આ ઇમારતની સુંદરતા બેનમૂન છે। અહમદ શાહે આ મસ્જિદનું બાંધકામ કરાવેલું, આ મસ્જિદ ગુજરાતની સૌથી મોટી મસ્જિદ પણ છે। સાથે અહીંના મિનારા તમે જુઓ, આ મહેરાબ જુઓ, આ મહેરાબ જે છે એ મુસ્લિમ વાસ્તુકલાનું જ ઉદાહરણ છે। સાથે તમને અહીંયા ઘણા બધા ગુંબજો જોવા મળે, એ પણ એક મુસ્લિમ વાસ્તુકલાની જ દેન છે। આર્કિટેક્ચર પોર્શનની રીતે જોઈએ તો ઇન્ડો ઇસ્લામિક વાસ્તુકલાની દેન છે, કેમ કે અહીંયા કંઈક તમને હિન્દુ ધર્મની સ્થાપત્ય શૈલી સાથે ઇસ્લામિક ધર્મની સ્થાપત્ય શૈલી બંનેનું મિશ્રણ જોવા મળે છે। અહમદ શાહે આ મસ્જિદનું બાંધકામ કરાવ્યું, આજે શુક્રવારના દિવસે તમે આ મસ્જિદમાં આવો તો બહુ મોટી એમ કહેવાય કે જે નમાઝ હોય છે એનું આયોજન થાય છે, એટલા માટે આ મસ્જિદને શુક્રવારી મસ્જિદ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો હેરિટેજ વોકનું એમ કહેવાય કે એક શરૂઆત આપણે કાલુપુર અમદાવાદ કાલુપુરની અંદર સ્વામિનારાયણ મંદિરથી કરી અને ચાલતા ચાલતા આજે અત્યારે આપણે જામા મસ્જિદની અંદર ઊભા છીએ। મિત્રો, આપણી સાથે છે આજે મહેશભાઈ। મહેશભાઈ, પહેલાં તો બ્રીફ ઇન્ટ્રો તમારો, પછી આપણે શરૂ કરીએ। ઓકે, મારું નામ છે મહેશ રાજગોર અને હું અત્યારે વીટીવીમાં એન્કર છું, વીટીવી ન્યૂઝમાં।
तो महेशभाई अत्यारे वीटीवी साथे जोड़ायेला छे। महेशभाई आजे आपणे पहेलीवार मुलाकात थई हेरिटेज वॉकनी अंदर, एक्सपीरियंस केवो रह्यो आ हेरिटेज वॉकनो? एक्सपीरियंस बहु ज मजा आई हेरिटेज वॉकमां, कारण के अमदावाद हाल तो आम तो बीजा घणा कारणोसर प्रख्यात छे, पण जे मूळ होय अमदावादनुं तो एनुं हेरिटेज छे। એની જે પોળો છે, એની નાની નાની ગલીઓ છે, એના જે સ્થાપત્યો છે, એની માટે થઈને મૂળ અમદાવાદ ઓળખાય છે। કારણ કે શું છે, શહેર આપણે વસાવી લઈએ પણ હેરિટેજ તમે ના વસાવી શકો, એ એના ઇતિહાસ સાથે આવે છે। એટલા માટે એ હેરિટેજને જાણવાનો મોકો મળ્યો એટલે વધારે મજા આવી। અને એક સંગમ છે હિન્દુ મુસ્લિમનો, કારણ કે શરૂઆત કાલુપુર મંદિરથી થાય, અંતે જામા મસ્જિદથી થાય। એટલે તો મેં પણ આ તો પહેલી વાર જ હું પણ હેરિટેજ વોકમાં અમદાવાદ ઘણી બધી વખત આવતા હોય, પણ આ તમે પણ પહેલી જ વાર આવ્યા છો હેરિટેજ વોકની અંદર? ના, મારું એવું છે કે આ મેં ઓર્ગેનાઇઝ કરી હતી, તો આની પહેલાં પણ એકવાર અમે ઓર્ગેનાઇઝ કરી હતી, અને આમ તો મોટેભાગે પેઇડ થતી હોય છે, પણ અમે એવો વિચાર કર્યો કે હેરિટેજ આપણું છે, આપણે અમદાવાદી છીએ, જાણીએ છીએ એના વિશે, તો આપણે એવું કંઈક કરીએ કે જેનાથી લોકોને ઇઝી વેમાં બધું મળી રહે, અને થોડુંક વધારે આપણે રિસર્ચ કરીને અલગ અલગ રિસર્ચ પેપર ક્યાંક શોધ્યા, કોઈએ જર્નલિઝમવાળા સ્ટુડન્ટો જોડેથી હતા, તો એ બધું મિક્સ કરીને અમે જાતે આ ઓર્ગેનાઇઝ કરીને બીજી વાર કરી રહ્યો છું। તો મહેશભાઈ પોતે ફ્રી ઓફ કોસ્ટ ઓર્ગેનાઇઝ કરી છે આ હેરિટેજ વોક, એટલે એમ કહેવાય ને અનબિલિવેબલ કામ કરી રહ્યા છે। આનો હેતુ કે લોકો ગુજરાતના કલ્ચરને જાણે, ગુજરાતના હેરિટેજને જાણે। ખૂબ સારું કામ કરી રહ્યા છો મહેશભાઈ, આવા જ કામ કરતા રહો, ફરી પાછા મળતા રહેશો કોઈક નવી બાબતો સાથે। થેન્ક યુ સર। આપણી સાથે એક બીજા આપણા મિત્ર જોડાયેલા છે, અને નામ છે કૃપેશભાઈ। તો કૃપેશભાઈ પહેલાં તો બ્રીફ ઇન્ટ્રોડક્શન તમારું આપો કે જેથી અમારા દર્શક મિત્રો જાણે તમારા વિશે થોડું। મારું નામ કૃપેશ બારોટ છે, હું પાક્કો અમદાવાદી છું, બરાબર જન્મથી નડિયાદી છું પણ કર્મથી અમદાવાદી છું, અને મારું પેશન અને પ્રોફેશનની વચ્ચે બેલેન્સ કરતો એક મિકેનિકલ એન્જિનિયર છું। એમનો ઇન્ટ્રોડક્શન જ પણ એમને ખૂબ રસપ્રદ આપ્યો છે, તમે જોવો છો પોતે મિકેનિકલ એન્જિનિયરિંગ ભણે છે પણ એમનું પેશન આ બધું છે, કલ્ચર છે। અમદાવાદ વિશે તમારે બે ત્રણ લાઈન કહેવી હોય કે અમદાવાદ વિશે કંઈક કહેવું હોય તો તમે શું કહેશો? અમદાવાદ વિશે હું એક જ વસ્તુ કહી શકું, આરજે ધ્વનિત કરીને, એક ધ્વનિત ઠાકર કરીને એક આરજે હતા, એમણે એક ગીત લખ્યું હતું, એની એક લાઈન મને બહુ ગમે છે, એમણે અમદાવાદ ઉપર જ લખી હતી, એ લાઈન હું કદાચ હું પણ કહી શકું કે તારા વિના મારી હસ્તી શું મસ્તી શું, એ અમદાવાદ વગર આપણી હસ્તી શું કે આપણી મસ્તી શું। આજે હું અત્યારે બરોડામાં રહું છું, છતાંય મને એવું થાય કે ક્યારે સાંજ પડે હું અમદાવાદ પાછો જઉં, આવી નથી શકતો, પણ અમદાવાદ એવું વસ્તુ છે કે અમદાવાદ એક મોજીલું શહેર છે, બરાબર, એ અમદાવાદમાં જે મોટો થયો ને એને ક્યાંય બીજે જવું ગમે નહીં, કેમ કે અહીંયા એ એટલી મજા છે, એટલી મોજ છે ખાવા પીવાની, અને અમદાવાદને કહેવાય ને કે ઉપરવાળાએ મસ્તીનું વરદાન પહેલેથી આપેલું છે, એટલે અમદાવાદ કાયમ મોજીલો જ રહેશે। એક કહેવત છે ને કે સાત સુરતવાદી, પાંચ પેટલાદી, નવ નીડિયાદી, અને ભાડે પડે અને એક અમદાવાદી। 100% આ આખા હેરિટેજ વોકની જર્ની અમારી સાહેબ કૃપેશભાઈ સાથે રહી છે મિત્રો, છેક સુધી અમને એન્કરિંગ કર્યું છે, દરેક પ્લેસીસ વિશે અમને માહિતી આપી છે, ઘણું રિસર્ચ એમને પોતે પણ કર્યું હશે। ખૂબ ખૂબ ધન્યવાદ કૃપેશભાઈ, ખૂબ મજા આવી। ધન્યવાદ ધન્યવાદ। મિત્રો આપણી સાથે એક મેડમ અત્યારે જોડાયેલા છે, પહેલાં એમનો ઇન્ટ્રો લઈએ અને પછી આપણે એમના એક્સપિરિયન્સ વિશે જાણીએ, ચલો મેડમ। મારું નામ મુસ્કાન વાટિયા છે, હું મૂળ અમદાવાદની છું, વિરમગામની, પણ આટલા ટાઈમથી મેં આ હેરિટેજનો કોઈ દિવસ એમ કે જોયું નથી, આ પહેલી વાર અહીંયા આવી છું, પણ મને બહુ સારો અનુભવ થયો, મને આપણી સંસ્કૃતિ વિશે, આપણા કલ્ચર વિશે જાણવા મળ્યું, મારો અનુભવ બહુ સારો રહ્યો એમ કે, અને સવારે વહેલા ઉઠીને બધે પગપાળા ચાલીને બધું જોવા મળ્યું, બહુ સારો અનુભવ રહ્યો મારો, બહુ ગમ્યો મને। આમ તો કહેવાય ને મેં પણ પહેલી જ વાર કર્યું છે, હું અહીંયા અમદાવાદ તો ઘણી બધી વખત આવતો હોય પણ હેરિટેજ વોકની મજા કંઈક અલગ જ છે। થેન્ક યુ શેરિંગ યોર એક્સપિરિયન્સ વિથ અસ સર। ચલો આપણી સાથે એક બીજા અમારા સહયાત્રી જ અમારી સાથે છે, મેડમ આપનું નામ શું છે? સમીરા શેખ। સર સમીરા શેખ અત્યારે આપણી સાથે છે, પહેલી જ વાર હેરિટેજ વોકમાં આવ્યા છે, કેમ રહ્યો એક્સપિરિયન્સ? સારો રહ્યો, પહેલાં તો હું ચાલવાની બહુ ચોર છું, તો પહેલાં હું ના પાડતી હતી કે નહીં જવું નહીં જવું, પછી ફ્રેન્ડ બધા જતા હતા તો હું કીધું ચાલો, પણ હું આવી, મને બહુ જ સારું લાગ્યું, એક અનુભવ સારો રહ્યો, ને કંઈક નવું જાણવા પણ મળ્યું અને બહુ ગમ્યું મને પણ, અને એ કંઈ એક કાંઈ જામા મસ્જિદ આવીને તો મને એવું લાગે છે એક સુકૂન જેવું લાગે છે, મસ્ત, અને બસ ગમ્યું બહુ જ। તમે આ મૂળ ક્યાંથી બિલોંગ કરો છો?
અમરેલીથી અમરેલીથી અહીંયા ભણે છે અને એમ કહેવાય કે સાથે આજે હેરિટેજ વોકમાં અમારી સાથે હતા. ખૂબ સારો એક્સપિરિયન્સ રહ્યો. થેન્ક યુ મેમ. તો વિદ્યાર્થી મિત્રો, આજે એક એવા કેન્ડિડેટ આપણને મળી ગયા, આમ તો વેબ સંકુલના સ્ટુડન્ટ પણ છે અને આમ કહેવાય ને, અમે સવારે આવ્યા તો અમને પણ સરપ્રાઇઝ મળી છે. તો સંગીતા, કેમ રહ્યો એક્સપિરિયન્સ? એક્સપિરિયન્સ ખૂબ જ સારો અને પોઝિટિવ રહ્યો, કારણ કે અમે લોકો, મતલબ પહેલાં એવું પ્લાન હતું કે અમારી એક ફ્રેન્ડનો બર્થડે છે તો અમે લોકો પોળો ફોરેસ્ટ, પણ અમુક કારણોસર અમે ત્યાં જઈ નહીં શક્યા. તો અમારી એક ફ્રેન્ડ છે એના થ્રુ અમે હેરિટેજ વોકમાં આવ્યા છીએ. તો એના થ્રુ, મતલબ કે મેં મારી ફ્રેન્ડને આમ લિટરલી આમ થેન્ક યુ બોલ્યું કે યાર મને કેટલું બધું આમ જાણવા, કારણ કે હું પ્રિપેર કરું જીપીએસસી માટે. તો એકદમ પોઝિટિવ અને ઘણું બધું જાણવા, કે અમદાવાદમાં મતલબ આમ કેવી રીતે છોકરીઓ જનરલી લાલ દરવાજામાં આવતા જ હોય ખરીદી, બટ એવું નહોતું મુલાકાત થઈ, એ પણ ખૂબ મજા આવી. થેન્ક યુ સંગીતા. તો મિત્રો, આજે જે આપણે એક કહેવાય ને નવો એપિસોડ જોયો, કે એની અંદર આપણે અમદાવાદ હેરિટેજ વોક ની વાત કરી. આ વોક અમદાવાદ સ્વામિનારાયણ મંદિર, જે કાલુપુર અંદર આવેલું છે, કાલુપુર ખાતે આવેલું છે, એ મંદિરથી આપણે શરૂઆત કરી અને એનું છેલ્લું લોકેશન એટલે કે જામા મસ્જિદ આપણે પહોંચી ગયા હતા. આ જામા મસ્જિદ વિશે માહિતી લીધી. અહીંયા જ આ હેરિટેજ વોકની પૂર્ણાહુતિ થાય છે. આપણે આની અંદર ઘણા બધા સ્થાપત્યો જોઈએ, એકાદું સ્થાપત્ય મિસિંગ પણ થઈ ગયું, જેમ કે કેલિકો ડોમ. કેમ કે આ ડોમ અત્યારે છે ને એમ કહેવાય છે કે ગુજરાતનો અહીંયા પ્રથમ ફેશન શોનું પણ આયોજન થયું હતું. એ કેલિકો ડોમ અત્યારે નથી, પરવીન બાબીએ પણ એમ કહેવાય છે એની અંદર ભાગ લીધો હતો, પણ એ કેલિકો ડોમ નથી. પણ હેરિટેજ વોકનું જે એક સ્થાન છે, સાથે આપણે ઘણી બધી પોળોની મુલાકાત લીધી, દેરાસરો જોયા, રામજી મંદિર જોયું, દલપતરામ ચોક જોયો, તો ઘણા બધા સ્થાપત્યોની મુલાકાત લીધી. આશા રાખું છું કે તમને આ હેરિટેજ વોક, આમ તો આ જોઈએ તો 22 જેટલા આની અંદર સ્થાપત્યો છે, મોન્યુમેન્ટ્સ છે, અને 2 કિલોમીટર આ એક પગપાળા યાત્રા કરવાની હોય છે. એમસી દ્વારા પણ આનું આયોજન થાય છે, ઘણા બધા એનજીઓઝ પણ કરતા હોય છે. તો એક સરસ મજાનો અનુભવ રહ્યો, ખૂબ મજા આવી. તો આશા રાખી વિદ્યાર્થી મિત્રો, તમે પણ આ હેરિટેજ વોકને માણ્યું હશે. ફરી પાછા મળીશું એક નવા એપિસોડ સાથે. ત્યાં સુધી જોતા રહો વેબ સંકુલ. થેન્ક યુ.